રાજા શહેરમાં બાપા સીતારામ ચોક ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ. ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે બાપા સીતારામ ચોક ખાતે સાંજના 4 કલાકે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભા શરૂ થાય તે પહેલાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી અને ભારત માતા કી જયના નારા બોલાવવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા આ આયોજનમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્ર પ્રભારી ગોપાલભાઈ ઇટાળિયા અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી તથા ભાવનગર જિલ્લાના કાર્યકરો તેમજ તળાજા શહેર અને તાલુકાના દરેક નાના મોટા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમ્રાટ સમાચાર તળાજા. કાર્યકર્તાશ્રીઓ દૂર દૂર બેસીને પણ ધ્યાનથી અને ગંભીરતાથી આ વાતને સાંભળી રહેલા તળાજાના સૌ મહેનતુ નાગરિકો, આમ આદમી પાર્ટીની શોભા વધારનારા તળાજા આમ આદમી પાર્ટી શહેર અને તાલુકાના પ્રમુખશ્રી, જિલ્લાના પદાધિકારીશ્રીઓ, પ્રદેશના પદાધિકારીશ્રીઓ અને આપણા સૌના લોકલાડી લાગેવાન શ્રી રાજુભાઈ સોલંકી, સૌનું ખૂબ ખૂબ આભાર, સૌનું સ્વાગત. દોસ્તો, તળાજામાં નગરપાલિકાની ચૂંટણી આવવાની છે. 1 મહિના પછી આવશે કે 1.5 મહિના પછી આવશે કે 2 મહિના પછી, પણ નગરપાલિકાની ચૂંટણીના અંતર્ગત આજે આ મિટિંગ રાખવામાં આવી છે કે કેવી રીતે તળાજા નગરની અંદર એક બદલાવ લાવી શકાય, બદલાવ શા માટે લાવવો છે અને બદલાવ લાવવા માટે આપણે કોને પસંદ કરવાના છે અને કોને ના પસંદ કરવાના છે, એની વાત આજે આપણે આ મિટિંગમાં કરવા માટે એકઠા થયા છીએ. આજે આજથી 1 અઠવાડિયા કે 10 દિવસ પછી 15 ઓગસ્ટ આવશે, દેશના આઝાદીનો પર્વ આવશે અને આખા દેશની અંદર તમામ જગ્યાએ 15 ઓગસ્ટ ઉજવાશે. એક એક શાળાની અંદર 15 ઓગસ્ટ ઉજવાશે. હજારો બાળકોને આઝાદીનો સંદેશ આપવામાં આવશે. સ્કૂલોમાં, કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં, ગામડાઓમાં, દેશની અંદર લાલ કિલ્લાથી ઝંડો લહેરાવવામાં આવશે અને મોટા મોટા ભાષણો કરશે નેતાઓ કે દેશ આઝાદ થઈ ગયો, ભાઈઓ બહેનો સ્વતંત્ર થઈ ગયા, વગેરે વગેરે. આઝાદીના 75 વર્ષ તો પૂરા થઈ ગયા, 76મું પૂરું થઈ જાય, 77મું પૂરું થઈ જાય, પણ 76 વર્ષ પછી તે તળાજાની બજારમાં ખાડાથી આઝાદી ન મળી હોય તો લડાઈ હજુ અધૂરી છે, બાકી છે આઝાદીની, એમ સમજવાનું છે. નગરપાલિકા એટલે નગર, જ્યાં નળ આવે ટાઈમે, ગટર વ્યવસ્થા બરાબર હોય ને, રસ્તા યોગ્ય હોય ને નગર કહેવાય. અહીંયા એવી કોઈ વ્યવસ્થા છે નહીં. આઝાદીના 75 વર્ષ થઈ ગયા, તાલીઓ પાડીએ, ઝંડો લહેરાવીએ, પણ આપણી આવનારી પેઢીને આપવા માટે આપણી પાસે સારું ગામ ન હોય, સારું શહેર ન હોય, સારો રોડ ન હોય, સારી સ્કૂલ ન હોય તો લડાઈ હજુ ખૂબ લાંબી છે, લડાઈ બાકી છે. એ સંદેશ દેવા માટે આજે આ સભાનું આયોજન કર્યું. દોસ્તો, આપણે આપણી આવનારી બાળકોના, આવનારી પેઢીને આપણે શું સંદેશ આપશું કે ભાજપના લોકો બેફામ ભ્રષ્ટાચાર કરતા હતા, ખિસ્સા ભરતા હતા, તળાજાને લૂંટતા હતા અને અમે જોતા હતા. આ સંદેશ આપવો છે કે સંદેશ એવો આપવો છે કે ભાજપવાળા લૂંટતા હતા તો અમે તળાજાની બજારની સભામાં બેઠા હતા અને નક્કી કર્યું હતું કે આ ભ્રષ્ટાચારીઓને કાઢી મૂકશું. આપણે નક્કી કરવાનું છે કે આ બાળકો ક્યારનો હું જોઉં છું. ચારે બાજુથી સ્કૂલના બાળકો નીકળી રહ્યા છે, ઘડીક બસમાં આવે છે, પાછળથી દીકરીઓ આવી. આ આપણી આવનારી પેઢીનું ભારત છે, એને હું સંદેશ આપવો છે કે જેવો ભાવે એવો ભ્રષ્ટાચાર કરી શકાય, કોઈ વાંધો નથી, એવો સંદેશ આ બાળકોને આપવો છે કે બાળકોને એ શીખવાડવું છે કે લડાઈ લડવી જરૂરી છે, અવાજ ઉઠાવવો જરૂરી છે, ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં બોલવું જરૂરી છે, એ સંદેશ આપવાનો છે. દોસ્તો, અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારની સામે લડે છે અને ભ્રષ્ટાચારની સામે લડે છે એટલે એની ઉપર ભ્રષ્ટાચારનો આરોપ નાખીને જેલમાં પૂર્યા છે અને બધા ભાજપવાળા ગામમાં કૂતરું હડકાયું થયું હોય ને કેમ ભોં ભોં કર્યા કરે 24 કલાક, બે ધોકાનો મારો ત્યાં સુધી છાનું ન થાય, એમ બધા ભાજપવાળા ભોં 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 કરે છે કે અરવિંદ કેજરીવાલ જેલમાં છે, ભ્રષ્ટાચાર કરે છે. દોસ્તો, મારે એમ કહેવું છે કે આખા ભારત દેશની અંદર જેણે જેણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો ને બધા ભાજપમાં છે, ભ્રષ્ટાચાર નથી કર્યો એટલે જ કેજરીવાલ જેલમાં છે. જો ભ્રષ્ટાચાર કર્યો હોત તો ભાજપમાં હોત. આજ તળાજા ભાજપના ધારાસભ્યથી લઈને સાંસદ સભ્યથી લઈને તાલુકા પંચાયતના સભ્યથી લઈ જિલ્લા પંચાયતના સભ્યોથી લઈ કોણ હરિશ્ચંદ્રના વારસદારો છે અને કયા માણસે રોડમાં પૈસા નથી ખાધા, બ્રિજમાં પૈસા નથી ખાધા કે કોન્ટ્રાક્ટમાં પાર્કિંગમાં પૈસા નથી ખાધા. જે સૌથી મોટા કરપ્ટેડ માણસો છે, સૌથી મોટા ભ્રષ્ટાચારીઓ છે, એ બધા જ ભાજપની અંદર જોડાયેલા છે. દોસ્તો, પણ અરવિંદ કેજરીવાલે દેશને શાળાની રાજનીતિ શીખવાડી કે તમારા બાળકોને ભણવાની વ્યવસ્થા કરવા માટે આમ આદમી પાર્ટી છે. આ તળાજાની બજારમાં હીરાના કારખાના છે, છોકરાઓ હીરા ઘસે છે. કોણ એવો બાપ હોય
એ એવું વિચારે કે મેં આખી જિંદગી ચોકીમાં હીરા ઘસ્યા, સિંગલમાં ડબલમાં મારા છોકરા પાસે હીરા ઘસાવીશ. કોણ એવો બાપ છે? સૌ મા બાપ ને એવું થાય છે કે અમે ભલે મજૂરી કરી, અમે ભલે ખેતરોમાં કામ કર્યું, અમે ભલે હીરા ઘસ્યા, મારા છોકરાને ભણાવી ગણાવીને ડોક્ટર કે એન્જિનિયર બનાવીશ. આ સપનું એક એક મા બાપનું છે. આવું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો? એ સપનું પૂરું ક્યાં કરાવવા જશો? છોકરા ક્યાં ભણાવવા જશો? પ્રાઇવેટ સ્કૂલોના રાફડા ફાટી નીકળ્યા, બેફામ ફી ઉઘરાવે, થોડી ઘણી સરકારી સ્કૂલો બચી હોય તો એની અંદર શિક્ષકોની ભરતી ન થાય. શિક્ષકની ભરતી કરો, ભરતી કરો એવી માંગણી લઈને આપણા છોકરાઓ ગાંધીનગરમાં આંદોલન કરવા જાય તો ભાજપની પોલીસ એને ધોકા મારે. માંડ માંડ એકાદી ભરતી આવે તો પેપર ફોડી નાખે ભાજપના માણસો. પેપર ફૂટી ગયા પછી ભરતી રદ કરાવવાનું આંદોલન કરવું પડે. મુર્દાબાદ મુર્દાબાદ, પાણી આપો મુર્દાબાદ મુર્દાબાદ, રોડ બનાવો મુર્દાબાદ મુર્દા. આપણને એમ થાય કે આ દેશમાં જન્મ મુર્દાબાદના નારા લગાવવા માટે જ આવ્યો હશે ભગવાને. પાણી મળે નહીં, આઝાદીના 75 વર્ષ થઈ ગયા દોસ્તો, આપણે બધાની જવાબદારી છે. જે કોઈ મિત્રો અહીંથી સાંભળે છે, ઘણીવાર એવું થાય કે આપણે અહીં સભામાં કંઈક બે વાત માઇકમાં બોલ્યા પછી સભા પૂરી થઈ જાય, હલતા હલતા જાય, એટલે એક ભાઈ કોઈક આવે નજીકમાં, તમે ગમે એમ ગાંગરો, અમારે મત ભાજપને દેવાનો, જાઓ. ઘણા એવા હોય. મારે એમને વિનંતી કરવી છે, તમે અમને એક વાર નહીં, એક હજાર વાર મત નહીં આપો ને એનાથી ગોપાલ ઇટાલી આત્મહત્યા નહીં કરી જાય, પણ તમારા છોકરાનું ભવિષ્ય બરબાદ કરશો ભાજપને મત આપી. અમે હારી જશું તો બીજી ચૂંટણી હારી જશું, ત્રીજી ચૂંટણી હારી જશું, ચોથી ચૂંટણી હારી જશું, 50મી ચૂંટણી સુધી અમે લડતા રહીશું ભાજપ સામે. તમે મત મારું સારું કરવા માટે ન આપતા, તમે મત તમારા બાળકોનું સારું કરવા માટે આપજો દોસ્તો. તમારા છોકરાનું સારું ભવિષ્ય કરવા માટે મત આપો. ગોપાલ ઇટાલિયાની ચિંતા ન કરો, અરવિંદ કેજરીવાલની ચિંતા ન કરો, તમારા બાળકની ચિંતા કરો. તમે જે બાળકને પૃથ્વી ઉપર લાવ્યા છો એને કંઈક સારી વ્યવસ્થા આપવા માટે બટન દબાવો. આ બધા અહીંયા દુકાનો છે, ગૌતમ અગરબત્તી છે, પાયલ કૃષિ કેન્દ્ર છે, શ્રીજી હાર્ડવેર છે, તાલ એન્ટરટેનમેન્ટ છે, ખોડિયાર ફેશન, કૈલાસભાઈ, વર્ધમાન ટ્રેડર્સ, આ બાજુ અર્ભોલે કોલ્ડ ડ્રિંક્સ, આ બધા જ લોકો વેપારી છે. આપણે બધા એવું વિચારીએ કે આમ આદમી પાર્ટી દ્વારા ટૂંક જ સમયમાં આવી રહેલી નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી અનુસંધાનમાં જાહેર બેઠકો, ગઠનની બેઠકોનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. હમણાં જ મિશન વિસ્તાર અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી સુદાનભાઈના નેતૃત્વમાં મિટિંગો થઈ. આજે તળાજામાં અમારા પ્રદેશના આગેવાન શ્રી રાજુભાઈના નેતૃત્વમાં નગરપાલિકા તળાજાની ચૂંટણી અનુસંધાને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ચૂંટણી લડવા માટે ઉતરશે અને જનતાને એક બદલાવનો વિકલ્પ આપવા માટેની પૂરી તૈયારી સાથે આગળ વધવા જઈ રહ્યા છે. આવતીકાલે રાજુલાની અંદર નગરપાલિકાની ચૂંટણી અનુસંધાનમાં જાહેર મિટિંગનું આયોજન કર્યું છે અને એવી રીતે આમ આદમી પાર્ટી સતત ગ્રાઉન્ડ ઉપર સક્રિય રહી અને જનતાના મુદ્દા ઉઠાવતા ઉઠાવતા જનતાની પ્રશ્નોને વાચા આપતા આપતા ચૂંટણીઓની અંદર પૂરી તાકાતથી ચૂંટણી લડવા માટે ઉતરવાની તૈયારી કરી રહી છે.